नमस्कार मित्रों, आजना वीडियो में आपणे जोईशुं आग अने आगना प्रकारों। तो मित्रों, सौथी पहेला आपणे जोईए आग केवी रीते लागे छे। आग ए बर्तन अने ऑक्सिजन वच्चेनुं एक केमिकल रिएक्शन छे, जेमां त्रण एलिमेंट जरूरी छे। तो मित्रों, ज्यारे पण आग જોવા મળે ત્યારે આ ત્રણ વસ્તુનો સમન્વય થયેલો જોવા મળે ત્યારે જ આગ પ્રજ્વલિત થાય છે। પહેલું છે ફ્યુલ, એટલે કે બર્તન। ફ્યુલ કોઈ પણ આગ પકડી શકે તેવું મટીરિયલ છે, જેમ કે ધાતુ, પ્રવાહી કે વાયુ। ઓક્સિજન, હવામાં 21% ઓક્સિજન હોય છે અને આગને બળવા માટે તો માત્ર 16% ઓક્સિજનની જ જરૂર હોય છે। અને ત્રીજી વસ્તુ છે ઉષ્ણતામાન, એટલે કે હીટ, ગરમી, કે જે ફ્યુલનું તાપમાન વધારે અને જરૂરી એનર્જી આપે છે। હવે જોઈએ આગને કેવી રીતે રોકી શકાય। તો મિત્રો, જ્યારે આગના આ ત્રણ એલિમેન્ટ્સ એટલે કે બળતણ, ઓક્સિજન અને ગરમી જરૂરી માત્રામાં હોય ત્યારે આગ લાગવાની સંભાવના હોય છે। તો આ ત્રણેયમાંથી કોઈ એક એલિમેન્ટને પણ જો દૂર કરી દેવામાં આવે તો આગ લાગશે નહીં, અથવા જો આગ લાગેલી હશે તો કાબૂમાં આવી જશે। તો આગને આ ત્રણ એલિમેન્ટમાંથી કોઈ પણ એક એલિમેન્ટને દૂર કરીને આગને રોકી શકાય છે। હવે જોઈએ આપણે આગના પ્રકારો। તો મિત્રો, આગને 5 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે, ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી અને ક્લાસ કે। જોઈએ તબક્કાવાર ક્લાસીસ। તો સૌથી પહેલા છે ક્લાસ એ પ્રકારની આગ। તો મિત્રો, જ્યારે લાકડું, કાપડ, કાગળ, કચરા વગેરે દ્વારા આગ લાગે તો એ આગને તમે ક્લાસ એ ટાઈપની આગ કહી શકો। હવે જોઈએ ક્લાસ બી પ્રકારની આગ। આ પ્રકારની આગ જ્વલનશીલ પ્રવાહી તેમજ જ્વલનશીલ વાયુઓ દ્વારા લાગે છે। જ્વલનશીલ પ્રવાહીઓ જેવા કે તેલ, ખનિજ તેલ, રંગ, પેટ્રોલ અને વાર્નિશ, તેમજ જ્વલનશીલ વાયુઓ જેવા કે હાઇડ્રોજન, એસિટિલિન કે લિક્વિડ પેટ્રોલિયમ ગેસ, જેને આપણે એલપીજીના નામથી ઓળખીએ છીએ, આ દ્વારા જ્યારે પણ આગ ફેલાય છે તો તેને તમે ક્લાસ બી પ્રકારની આગ તરીકે ઓળખો છો। ત્યારબાદ જોઈએ ક્લાસ સી પ્રકારની આગ। આ પ્રકારની આગ વિદ્યુતના સાધનોથી લાગે છે, દાખલા તરીકે સ્વિચ, પાવર ટૂલ વગેરે। તો ક્યારેય પણ ઇલેક્ટ્રિસિટી માધ્યમથી આગ લાગે તો તેને ક્લાસ સી પ્રકારની આગમાં ગણવામાં આવે છે। ત્યારબાદ જોઈએ ક્લાસ ડી પ્રકારની આગ। આ પ્રકારની આગ ધાતુઓ જેવી કે મેગ્નેશિયમ, ટિટેનિયમ, પોટેશિયમ કે સોડિયમ દ્વારા લાગે છે। સામાન્ય રીતે આ ધાતુઓ ખૂબ જ ઊંચા તાપમાને સળગે છે અને આ આગ માટે જરૂરી ઓક્સિજન પૂરું પાડે છે। આ આગ પાણી અને બીજા કેમિકલમાં વધારે ઝડપથી પ્રસરે છે। અને હવે જોઈએ ક્લાસ કે પ્રકારની આગ। તો સામાન્ય રીતે આ પ્રકારની આગ કુકિંગ ઓઇલ્સ, એટલે કે રસોઈ બનાવવામાં વપરાતા તેલ તેમજ ગ્રીસ વગેરે જેવા વેજીટેબલ અને એનિમલ ફેટ્સ દ્વારા લાગે છે। આ છે આ 5-5 આગના પ્રકારનું ક્લાસિફિકેશન, અહીં તમે જોઈ શકો છો। હવે મિત્રો, જો તમને આગ લાગી જાય તો શું કરવું? તો જરા પણ ડર્યા વગર જ્યાં છો ત્યાં થોભી જાઓ, તને બેસી જાઓ, તેમજ તમે જમીન પર આળોટો, જેથી કરીને આગ લાગેલી હોય તો એ ઓલવાઈ જાય। આગની જ્વાળાઓ ઓલવાતી જશે અને તમારો જીવ બચી જશે। હંમેશા યાદ રાખો કે સ્ટોપ, ડ્રોપ અને રોલ। જો કોઈ બીજાને આગ લાગી જાય તો તેના પર ધાબળો ઓઢાણીને આગની જ્વાળાઓને ઓલવી શકાય છે, તેનાથી તે વ્યક્તિ ગંભીર ઈજાથી અને કોઈ વાર મૃત્યુથી પણ બચી શકે છે। અને જો આગ કાબુ બહાર જતી રહે તો મદદ માટે સંપર્ક કરો। થેન્ક યુ।